पंथ जैन युवा संगठन द्वारा मुनिश्रीना सानिध्यमां होळी चातुर्मासनुं आयोजन वडगाम खाते करवामां आव्युं हतुं। 15 दिवसથી ડોક્ટર મદન મુનિશ્રી તેમજ સિદ્ધાર્થ મુનિએ પ્રવચન આપી લોકોને ભગવાનની વ્યાખ્યા સમજાવી હતી। ગુજરાત ભરના સનાતન પંથના જૈન સંતો ઉપસ્થિત રહી મુનિશ્રીના આશીર્વચનને સાંભળ્યા હતા તેમજ ભારત વર્ષ કોરોના મહામારીથી જલ્દી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી। વડગામ મુકામે 13 પંથ જૈન યુવા સંગઠન દ્વારા મુનિશ્રીના સાનિધ્યમાં હોળી ચતુર્માસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર મદન મુનિશ્રી તેમજ સિદ્ધાર્થ મુનિએ ભવ્ય પ્રવચન લોકો સુધી પહોંચાડ્યું હતું। છેલ્લા 15 દિવસથી રાત્રિનું પ્રવચન આપી લોકોને ભગવાનની વ્યાખ્યા સમજાવી હતી અને હોળી પર્વ નિમિત્તે ચતુર્માસનું આયોજન કરી અંબાજી, માણસા, વિજાપુર, ગોઝારીયા, ઈડર, ડીસા, સિદ્ધપુર તેમજ પાલનપુરથી 13 પંથ તેમજ અન્ય સનાતન પંથના જૈન સંતો ઉપસ્થિત રહી મુનિશ્રીના આશીર્વચનને સાંભળ્યા હતા। કોરોનાનો કપરો કાળ જલ્દી પ્રસાર થઈ જાય અને ભારત વર્ષમાં કોઈ જાનહાનિ ના પહોંચે અને દેશ જલ્દી કોરોના મુક્ત થઈ જાય તેવી મુનિશ્રીએ પ્રભુને પ્રાર્થના કરી હતી। મુનિશ્રીએ સર્વ વડગામની જનતાને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે વડગામ 13 પંથ જૈન પરિષદના અગ્રણીઓ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। આજ હમ વડગામ મે હોળી ચતુર્માસ કર રહે હૈ। ભારતીય જીવન મે દીપાવલી કી તરહ હોળી ભી એક બડા લોકપ્રિય પર્વ હૈ। ये होली स्वास्थ्य का, प्रेम का, सौहार्द का एक विशिष्ट पर्व है। इसको आध्यात्मिक ढंग से मनाया जाए और भीतर के रंगों से क्या किया जाए, होली को खेला जाए, तो हमारे भीतर में अच्छे भाव शुभ लक्ष्या का विकास हो। इस दृष्टि से हमारे जीवन में ध्यान का और स्वाध्याय का अच्छा विकास होना चाहिए। दीपक पुरबिया साथ है, राज गज्जर, लाइव गुजरात न्यूज, वडगाम।